મોત શોખ પૂરા કરવા ચોરીના રવાડે ચડેલા ત્રણ લબર મુશિયાને જેતપુર પોલીસે ચોરીને 8 મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યા હતા. જેતપુર, જૂનાગઢ, માણાવદર, રાજકોટ, ગોંડલ સહિતના શહેરોમાંથી મોટરસાયકલની ઉડાનતરી કરનાર જેતપુરનો રાકેશ ઉર્ફ રાહુલ સોલંકી અને તેના બે સાગરીત રવિ સોલંકી અને સાગર સોલંકી કોટડા સાંગાણીના રહેવાસી છે. જેતપુર પોલીસે ચોક્કસ બાતમીના આધારે ત્રિપુટીને ઝડપી પાડી ચોરી કરેલી 8 મોટરસાયકલોને કબજે કરી હતી. તેમજ આ ગુનામાં અન્ય શખ્સની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ રાજકોટના હોય, જિલ્લામાં થયેલા ચોરીના અનડિટેક ગુના શોધી કાઢવા માટે ક્રાઇમ કોન્ફરન્સમાં તમામ જિલ્લાના અધિકારીઓને તાકીદ કરેલી, જે સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે એમ ભરવાડ જેતપુરના હોય પણ તમામ ડિવિઝનના અધિકારીઓને અનડિટેક ગુના શોધી કાઢવા માટે તાકીદ કરતાં અમોએ અમારા સર્વેલન્સ સ્ટાફના જે માણસો છે એને પણ આ બધી સૂચના અને માર્ગદર્શન આપી અને ખાસ કરીને વાહન ચોરીના જે ગુના બનેલા છે એ ડિટેક્ટ કરવા માટે એ લોકોને એક્ટિવેટ કરેલા, જેના કારણે સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ જે છે એમના બાતમી હકીકત મળતા કે ભાદરના સામા કાંઠે રાકેશ ઉર્ફે રાહુલ જે દેવી પૂજક છે એ તેના મિત્રો સાથે મળી અને ચોરીના વાહનો લાવેલો છે એવી બાતમી હકીકત મળતા તે જગ્યાએ જઈ અને ઝડપી કરતા રાહુલ અને તેના મિત્ર રવિ ઉર્ફે જીજો હર્ષમુખભાઈ તેમજ સાગર હર્ષુખભાઈ જે છે એ મળી આવતા ચોરીના 8 મોબાઈલ જે ચોરીના 8 વાહનો મળી આવતા તે તમામની CRPC 141D મુજબ અટક કરવામાં આવેલા છે અને 8 વાહનો CRPC 102 મુજબ કબજે કરવામાં આવેલા છે. ખાસ કરીને મોટરસાયકલો જે છે એ ઘરની બહાર ખુલ્લામાં પડી રહેતા હોય છે અને કોઈપણ વ્યક્તિ જ્યારે પણ કોઈ અન્ય જગ્યાએ જતો હોય તો પણ એ ખુલ્લામાં પાર્કિંગ કરીને જતો હોય તો આવા લોકો આવા વાહનોની રેકી કરી અને આ વાહનો ચોરી લેતા હતા. અને ખાસ કરીને આ વાહનો ચોરી અને એના તમામ જે એન્જિન છે, ચેચીસ છે અને વ્હીલ છે વગેરે જેવા તમામ પાર્ટ્સને અલગ કરી નાખતા હતા અને અલગ કરી અને જુદી જુદી જગ્યાએ જઈને એ લોકો વેચી નાખતા હતા. આ લોકો અલગ પાર્ટ્સ કરી નાખતા હતા જેના કારણે અલગ અલગ જગ્યાએ જઈને વેચતા હતા એટલે પોલીસના સકંજામાં જલ્દી આવી ના શકે અને સરળતાથી એમના પાર્ટ્સ વેચાઈ જાય અને સસ્તા દરે વેચી નાખતા હતા, જેના કારણે ગુજરી બજારમાં જઈને લોકો વેચતા હતા એટલે એમને ખરીદનાર પણ મળી રહેતા હતા. વાહન ચોરી કરવાનું મેઇન કારણ કે ઓછી મહેનતે પૈસા સરળતાથી કમાઈ શકાય અને મોડ્સ ઓપરેન્ડીમાં તમામ જે વાહનો એ લોકો ચોરી કરતા અને અહીંયા લાવી અને જાડી જેવા વિસ્તારમાં લઈ જતા અને એના એન્જિન છે, ચેચીસ છે વગેરે અલગ પાડી અને વેચી નાખતા હતા.